સ્ટુડન્ટ્સ તમે બધાએ આગળનો વિડીયો જોયો હશે ત્યારે આપણે છે એ બહમની રાજ્ય છેલ્લે છે એ આપણે વિજયનગર વિશે વાતો કરી હતી ત્યાર પછી આજે આપણે છે એ આગળ ચેપ્ટરમાં અભ્યાસ કરશું જેમાં બહમના રાજ્યવંશો વિશે વાત કરીશું દખણ તુગલુક વંશના શાસન બાદ દખણમાં જે તુગલુક વંશનું શાસન હતું તેમના એક ઝફરખાન બહમની રાજ્યની અલગથી જ સ્થાપના કરી આ સમયે લગભગ દોઢ સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો હતો ઝફરખાને છે એ પોતાના શાસનકાળ દરમિયાન છે એ પોતે અલગ અલગ નામ ધારણ કરી અલાઉદ્દીન સફરખાને અલાઉદ્દીન બહમ શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક યુદ્ધો કર્યા હતા તેણે પોતાની રાજધાની છે એ પેલા ગુલમર્ગ હતી ત્યાંથી પછી એને બદલી અને એને અનેક પહેલાં તો એને પોતાની રાજધાની ગુલમર્ગને જ બનાવી ત્યાર પછી છે એણે ઘણા બધા રાજ્યો છે એ ગુલમર્ગ સાથે જોડી દીધા અને ત્યારબાદ છે એને બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મહમ્મદ શાહ ત્રીજા જેવા બે મહાન શાસકો જે નોંધપાત્ર હતા તે ફરી પાછા ગાદી પર આવ્યા અહમદ શાહે ગુલમર્ગને રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી હતી આવી રીતે છે એણે ઘણા બધા રાજ્યો છે એ પોતાની સામ્રાજ્ય સાથે જોડી દીધા અને પહેલાં છે એ જ્યારે ખાન એટલે કે અલાઉદ્દીન બહમન શાહનું શાસન હતું ત્યારબાદ છે એણે છે એ પોતાનું સામ્રાજ્ય અહમદ શાહ અને ત્યાર પછી ગાદી પર આવનાર મહમદ શાહ ત્રીજા પાસે હતું તેણે પણ પોતાની રાજધાની ગુલમર્ગ હતી પણ તેણે પોતા અમુક સમય દરમિયાન છે એ રાજધાની બીડર ખસેડી દીધી અને બીડરમાં એવી અનેક અનેક છે એ એણે બંધાવી બંધાવી હતી આવી અને મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર મોહમ્મદ ગાવા હતો તેણે બહમની સત્તા છે એ મજબૂત કરવામાં એની ખૂબ જ મદદ કરી હતી ઘણી બધી મદદ કરવાની સાથે સાથે તેણે છે એ પોતાના રાજાનો રાજ્ય વિસ્તાર પણ વધારવામાં ખૂબ જ મદદરૂપ થયા હતા ત્યારબાદ છે એ બહમની સત્તા મજબૂત બની અને ધીમે ધીમે છે એ મુજબ મુજબ સોરી મહંમદ શાહ ત્રીજા તેના સમયમાં છે એણે ઘણા સારા એવા શાસક તરીકે એમની નામના થાય છે ત્યાર પછી એણે છે એ પોતાનો અમુક વારસદાર ન હોવાથી તેણે છે એ પોતાનું બધું જ સામ્રાજ્ય તેના વજીર કાસિમ બરીદને સોંપી દીધું કાશીમ બરિદ હતા એ વ્યવસ્થિત રીતે આટલું બધું શાસન સારી રીતે સંભાળી શકે એટલા સક્ષમ હતા નહીં એટલા માટે ધીમે ધીમે બહમની સામ્રાજ્યનું પતન થવા લાગ્યું અને આ છે એ સામ્રાજ્ય પતન તરફ જવાના કારણે ધીમે ધીમે છે એ સ્વતંત્ર રાજ્ય છે એ બનવા લાગ્યા કોઈ પણ રાજા છે એનું શાસન પોતાના શાસક હેઠળ ન રહીએ શાસન હેઠળ ન રહીએ ત્યારે છે એ નાના નાના ટુકડાઓમાં છે એ સામ્રાજ્ય વહેંચાઈ જતું હોય છે તો એવી જ રીતે છે અહીંયા નાના મોટા સ્વતંત્ર રાજ્યોમાં વહેંચાઈ ગયા જેમાંથી અહમદનગર ત્યાર પછી છે એ બીજાપુર ગોવલકોંડા વિજયનગર અને બહમની રાજ્યો વચ્ચે વારંવાર યુદ્ધો થતા જેના કારણે ઘણા પ્રાંતો સ્વતંત્ર થયા જેમાંથી આપણે જોયું કે ગોવલકોંડા બીડર અહમદનગર બીજાપુર બરાર જેવા સ્વતંત્ર રાજ્યો છે એ વિભક્ત એટલે કે છૂટા પડી ગયા અલગ થઈ ગયા ત્યાર પછી છે એ ધીમે ધીમે કોઈ સારા શાસકો ન હોવાથી નિર્બળ શાસકોના કારણે આ શાસનનો અંત આવ્યો અને દિલ્હી સલ્તનત શાસનની અંત હવે આપણે નેક્સ્ટ ટોપિક છે એ દિલ્હી સલ્તનત શાસનનો અંત એ કઈ રીતે આવ્યો એ આપણે જોઈએ દિલ્હી સલ્તનતનો અંત ઈસવીસન બારસો ને માં કુતુબુદ્દીન એબક દ્વારા છે એ આ વંશની સ્થાપના થઈ હતી અને ત્યારબાદ છે એ દિલ્હી સલ્તનતની સ્થાપના થયા બાદ ત્યાર પછી ધીમે ધીમે છે એ કુતુબુદ્દીન એબકે પોતાનું સામ્રાજ્ય વધાર્યું તેની સાથે સાથે તેણે પોતાના સામ્રાજ્યમાં ઘણા બધા મિનારાઓ અને બાંધકામો કરાવ્યા તેણે પોતાના એક છે એ રમતની રમતા હતા અને એની કારણે છે એમનું અવસાન થઈ ગયું ત્યાર પછી અલગ અલગ વંશજો શાસન પર આવ્યા અને છેલ્લે લોદી વંશના શાસક ઇબ્રાહીમ લોદીએ પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહીમ લોદી બંને વચ્ચે છે એ યુદ્ધ થયું પાણીપતના મેદાનમાં ત્યારે છે એ પાણીપતના મેદાનમાં પ્રથમ યુદ્ધ થવાને કારણે બાબરે છે એ યુદ્ધમાં તોપનો ઉપયોગ કર્યો હતો તેનાથી હાર થઈ અને આ આ શાસનનો અંત આવ્યો ત્યારે તેણે સવા ત્રણસો વર્ષના શાસનકાળ દરમિયાન યોગ્ય શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા આ કોઈ પણ શાસનકાળ હોય તો એમાં કોઈ સારા શાસકો અને કોઈ નબળા શાસકો પણ ગાદી પર આવતા હોય છે આવા જ દિલ્હીમાં અનેક સારા અને નબળા સુલતાનો ગાદી પર આવ્યા અને છે મુસ્લિમ મહારાજો છાયડીનો સામનો કરી અને છેલ્લે એનો ઉદય અને અસ્ત એ ન્યાય પ્રમાણે જ તેનું પતન થયું કોઈ પણ શાસકો હતા એણે કોઈક એના શાસનમાં છે એ કઈ સારા પાસાઓ પણ હતા અને ઘણા નબળા પાસાઓનો પણ એમને પોતાના શાસનકાળ દરમિયાન સામનો કરવો પડ્યો હતો એને ક્યારેય પણ છે એ અન્યાયનો સામનો કરી અને પોતાએ પતન તરફ વળ્યા હોય એવું બન્યું નહોતું તેણે પોતાના શાસનકાળ દરમિયાન છે એનો ઉદય પણ સારો થયો હતો અને અસ્તમાં પણ છે એને કોઈ પણ જાતની છે એ મુશ્કેલીઓનો સામનો કરી અને કોઈ પણ જાતનો એને કંઈ ગુમાવી અને એનું પતન થયું નહોતું બરોબર આવી રીતના દિલ્હી સલ્તનતનો કાળ પાણીપતના પ્રથમ યુદ્ધ દરમિયાન છે એ આવી ગયો હતો અને ત્યારબાદ છે એ મુઘલ બાદશાહ છે એ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું ભારતમાં બરોબર હવે હવે આપણું આ ચેપ્ટર છે એ અહીંયા પૂર્ણ થાય છે બરોબર હવે ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા જ વિડીયો સાથે અને નવા ચેપ્ટર સાથે ફરી પાછા મળીશું ઓકે ત્યાં સુધી આપણે છે એ સરસ મજાનો ચેપ્ટર નંબર બેનું રિવિઝન આપણે કરી લેજો ફરી પાછા વિડીયો જોઈ અને વ્યવસ્થિત રીતે હોમવર્ક કરતા રહેજો ઓકે નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે ફરી મળશું